ઘણીવાર એવું બને છે કે બિનજરૂરી વાતોમાં આપણે હા કહી દેતા હોઈએ છીએ અને પછી એ કામ એ કહેલી હા એને વેંઢારવી પડે છે. આપણને ન ગમતું કામ પણ આપણે ગમે છે એવી રીતે કરવા માંડીએ છીએ. સમયસર ના પાડતા આવડવું એ પણ એક કલા છે. આ કલાને શીખવી જોઈએ. જેને સમયસર ના પાડતા આવડી છે ને એણે સમયસર પોતાની હામાં જગતની હૂંફ ઊભી કરી છે. ના ગમે તો નહીં કરવાનું અને ગમે તો દિલ રેડીને કરવાનું. નાટક જોવા જઈએ એટલે હસવું જ પડે એવું જરૂરી નથી. પિક્ચર જોવા ગયા અને મજા ન પડી તો પણ આખું પિક્ચર જોવું જ જોઈએ એવું જરૂરી નથી. તમે કોઈક જગ્યાએ ગયા, 3 nights 4 days ના પેકેજમાં ગયા અને તમને બીજા દિવસથી મજા ના પડી, તમને તમારું ઘર એ જગ્યા કરતા વધારે ગમ્યું, તો પાછા આવી જવાનું. મને સાંભળો છો અને મજા ના પણ પડે, ઈશ્વરના બનાવેલા દરેક સર્જનો આપણા માટે જ છે એવું જરૂરી નથી, પણ જે છે એને અપનાવી લેતા શીખવું જોઈએ. ના પાડવાની કલા આવડવી જોઈએ. જેણે આ કલાને આત્મસાત કરી છે ને એવા લોકોએ આકાશની ઉપર પોતાનું ઘર બનાવ્યું છે. સફળતા એમને ત્યાં સલામી ભરે છે. આપણી પાસે એવો ઉન્માદ હોવો જોઈએ. કોઈકના ના પાડ્યાની મજા આવવી જોઈએ. આવી મજા આવશે ને ત્યારે જીવવાની મજા શોધવી નહીં પડે, મજા આપોઆપ આપણા જીવનને શોધતી શોધતી આપણી પાસે આવી જશે. ક્યારેક એવું બને છે કે કોઈકની સાથે રહેતા ક્યારે જીવન પસાર થઈ ગયું એની ખબર નથી પડતી, અને ક્યારેક એવું બને છે કે થોડાક જ કલાકોમાં ખબર પડી જાય કે જેની સાથે રહું છું એની સાથે જીવવું પડશે, મજા નથી આવતી. મજાને જાતે શોધવાની, ના સમયસર પાડવાની, હા દરવાજે તમારી પ્રતીક્ષા કરે છે.